मॉर्निंग विद्यार्थी मित्रों, चैप्टर नंबर 4 ने अंदर तुम्हारा स्वागत है। छेल्ले आपणे वैलेंस शेल इलेक्ट्रॉन पेयर रिपल्शन थियरी इने आधारे केटला सहसंयोजक बंधना आकारों की चर्चा करी। एनी अंदर सौथी अगत्यनो मुद्दो होय तो ए अभिधारणानो छेल्लो पॉइंट કે સૌથી વધુ અપાકર્ષણ એ લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચે હોય છે, એઝ કમ્પેરેડ ટુ લોન પેર ટુ બોન્ડ પેર, અને સૌથી ઓછો અપાકર્ષણ એ બે બંધકારક કક્ષકો એટલે કે બોન્ડ પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે હોય છે। આ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી એટલે કે VSEPR સિદ્ધાંત એ કેટલાક તત્વો માટે અથવા કેટલાક સંયોજનો માટે સફળતાપૂર્વક સમજાવી શકે, પરંતુ કેટલાક એવા સંયોજનો છે કે જેના માટે એ સરળતાથી સમજાવી શકાતો નથી। આ ઉપરાંત એ અણુ માટેની ઉર્જાકીય બાબતો દર્શાવતો નથી, અને એટલા જ માટે સંયોજનને સમજવા માટે સહસંયોજક બંધની દ્વારા અણુનો આકાર અને ઉર્જાકીય બાબતોને સમજવા માટેની થિયરી એટલે કે સંયુક્તા બંધનવાદ વેલેન્સ બોન્ડ થિયરી જે છે એ વિદ્યાર્થી મિત્રો હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકે સમજાવી હતી, અને ત્યારબાદ પોલિંગ અને કેટલાક અન્ય વૈજ્ઞાનિકો દ્વારા એને ડેવલપ કરવામાં આવી। આ સંયુક્તા બંધન માટેની આપણે આ વિડીયોઝ જે છે એ વિડીયો દ્વારા આપણે સંયુક્તા બંધનવાદને સમજીએ અને ત્યાર પછી જ એના અગત્યના મુદ્દાઓ વિશેની ચર્ચા કરીએ। વિદ્યાર્થી મિત્રો, લ્યુઈસ રચના દ્વારા રાસાયણિક બંધના નિર્માણને સમજાવી શકાતું નથી। આ ઉપરાંત એકલ બંધ સંયોજન ધરાવતા સંયોજનો જુદી બંધ વિયોજન એન્થાલ્પી અને બંધ લંબાઈ ધરાવે છે એ પણ સમજાવી શકાતું નથી, જેમ કે હાઇડ્રોજન અને ફ્લોરિનમાં જોવા મળે છે। આ ઉપરાંત જે બહુપરમાણીય સંયોજન છે એને આકાર વિશેની પણ માહિતી લ્યુઈસ દ્વારા મળતી નથી। વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી દ્વારા સાદા અણુઓનો આકાર દર્શાવે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો એની બનાવટ સમજાવતું નથી, જેથી કરીને ક્વોન્ટમ મિકેનિક્સ દ્વારા VBT વેલેન્સ બોન્ડ થિયરી અને MOT એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની રચના થઈ। સૌ પ્રથમ VBTની વાત કરીએ તો હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકે રજૂ કરી, ત્યારબાદ પોલિંગ અને સ્લેટર નામના વૈજ્ઞાનિકે એનું ડેવલપમેન્ટ કરી અને રજૂઆત કરી। હાઇડ્રોજનના બંધથી બે હાઇડ્રોજન પરમાણુથી H2 અણુની રચના માટે સમજીએ તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો સહસંયોજક બંધ સમજીએ। અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી બે કક્ષકો જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે બંનેની ભાગીદારીથી સહસંયોજક બંધનું નિર્માણ થાય। તમે જોઈ શકો કે અહીં બે પ્યોર એટોમિક ઓર્બિટલ કે જેની બંને પાસે એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ બંને એકબીજાની નજીક આવીને ભાગીદારીથી યુગ્મિત ઇલેક્ટ્રોન પાર્ટનરશિપ દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરે છે। હાઇડ્રોજનના કિસ્સામાં પણ આવું જ છે, બંને હાઇડ્રોજન પરમાણુ પ્રથમ હાઇડ્રોજન પરમાણુ જે છે ડાબી બાજુનો એને આપણે એ પરમાણુ કહીએ અને જમણી બાજુનો પરમાણુને બી કહીએ, એ બંનેના કેન્દ્રો NA અને NB બંનેના ઇલેક્ટ્રોન એ પરમાણુનું ઇલેક્ટ્રોન EA અને બી પરમાણુનું ઇલેક્ટ્રોન EB જ્યારે આ બંને પરમાણુ એકબીજાની નજીક આવે છે ત્યારે કેટલાક આકર્ષણ અને અપાકર્ષણ બળો જોવા મળે છે। સમજીએ તો બંને કેન્દ્રો અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ NA અને EA અને NB અને EB આકર્ષણ બળ હોય છે। અહીં આ બંને આકર્ષણ બળની વાત કરીએ તો બીજું આકર્ષણ બળ NA અને EB બીજા પરમાણુના ઇલેક્ટ્રોન સાથે આકર્ષણ થાય છે, NA અને EB અને NB અને EA વચ્ચે આકર્ષણ, જેને કારણે બંને હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવે છે। આ ઉપરાંત બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ અને બે કેન્દ્રો વચ્ચે પણ અપાકર્ષણ હશે, એટલે એ બંને હાઇડ્રોજન પરમાણુને એકબીજાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે। આકર્ષણ બળ એકબીજાની નજીક લાવે છે, જ્યારે અપાકર્ષણ બળ એકબીજાને દૂર કરે છે,
अपाकर्षण करता आकर्षण बढ़नी किंमत वधु होने कारण हाइड्रोजन परमाणु निर्माण थे। ग्राफ द्वारा ऊर्जाकीय बाबत समझिए तो हाइड्रोजन जयरे एकबीजा नजीक आए थे तेरे 435.8 किलो जूल जेटली ऊर्जा ए सौथी न्यूनतम ऊर्जा कि जयरे हाइड्रोजन परमाणु एकबीजा खूब नजीक हो हाइड्रोजन परमाणु बंधन माटे नी बात करिए तो 435.8 किलो जूल एनी बंध एन्थाल्पी हशे। विद्यार्थी मित्रों आ अंतर बन्ने हाइड्रोजन परमाणु ने 74 पिकोमीटर अंतरे होय छे त्यारे हाइड्रोजन परमाणु ए H2 अणु स्वरूपे अस्तित्व धरावे छे। अहीं हाइड्रोजन परमाणु माटेनी जो बंध एन्थाल्पीनी बात करिए बंध एन्थाल्पी एटले हाइड्रोजन हाइड्रोजन वच्चेनो जे बंध छे ए बंधने तोड़ीने हाइड्रोजन परमाणुमां रूपांतरित करवा जो आज ओछा ओछी ऊर्जा है जो 435.8 किलो जूल से एटली ऊर्जा जो इन्हें आपवामां आवे तो बंने छूटा पड़े जेने आपणे बॉन्ड एन्थाल्पी एटले के बंध एन्थाल्पी तरीके ओळखीए छीए कि जेनी अंदर 435.8 किलो जूल H2 अणुने आपवामां आवे तो बंने बंध तूटी अने हाइड्रोजन परमाणु स्वरूपे छूटा पड़े छे। विद्यार्थी मित्रों तमे विडियो क्लिपनी अंदर संयुक्तता बंधनवादने सारी रीते समझ्या छो कि जेनी अंदर हाइड्रोजन अणुनी रचना द्वारा एक सरल रीतथी हाइड्रोजन अणुनी रचना कई रीति थाय छे एनी चर्चा करी। अहींया थियोरेटिकल प्रश्न कई रीति लखवो एनी समझूती अहीं आपी छे। संयुक्तता बंधनवाद सौ प्रथम आ बंने वैज्ञानिक हिटलर अने लंडन नामना वैज्ञानिके दाखल कर्यो हतो के जेनो विस्तारपूर्वक रजूआत ए बे वैज्ञानिको पाउलिंग अने श्रेडर द्वारा करवामां आवी। हाइड्रोजन अणु उदाहरण द्वारा VBD समझावामां आवे छे तो सौ प्रथम हाइड्रोजन बे परमाणु आ एनुं वर्णन छे आकृति हुं अहीं साथे दोरतो जाउं छुं आपणे साथे समजता रहीए। हाइड्रोजन परमाणु दाखला तरीके आ जे हाइड्रोजन परमाणु छे एने हुं A परमाणु HA तो आमां रहेलो इलेक्ट्रॉन એ ઈએ અને આમાં રહેલું કેન્દ્ર એને આપણે એમએ તરીકે આ જ રીતથી બીજો હાઇડ્રોજન પરમાણુ એને હું બી પરમાણુ તરીકે ઓળખું તો આ રહેલું કેન્દ્ર જેને આપણે NB અને બાકી કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે ઈ જ્યારે બંને પરમાણુ આ બંને હાઇડ્રોજન પરમાણુ ખૂબ એકબીજાથી દૂર હશે ત્યારે માત્ર ને માત્ર આ NA કેન્દ્ર અને ઇલેક્ટ્રોન પ્રત્યેની જ આકર્ષણ ક્રિયા હશે બાકી કોઈ પણ પ્રકારની આકર્ષણ ક્રિયાઓ નહીં પારસ્પરિક ક્રિયાઓ નહીં। જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવે છે ત્યારે આપણને ખ્યાલ છે કે જ્યારે હાઇડ્રોજન પરમાણુ વિડિયો ગીતમાં પણ તમે જોયું હશે જ્યારે હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવે છે ત્યારે નવા આકર્ષણ અને અપાકર્ષણ બળો ઉદ્ભવે છે HA અને B એટલે કે હાઇડ્રોજન પહેલો અને બીજો હાઇડ્રોજન અહીંયા ઇલેક્ટ્રોન છે એને હું EA કહો અને અહીંયા રહેલો ઇલેક્ટ્રોન એને હું EB કહો આ જે કેન્દ્ર છે એ કેન્દ્રનું NA અને અહીંયા કેન્દ્રને NB તો જ્યારે બંને પરમાણુ સ્વરૂપે જે આંતરાણ્વીય આકર્ષણ ક્રિયા હતી NA, EN, NB, A તો આકર્ષણ બળો લાગતા જ સામો આ ઉપરાંત નવા આકર્ષણ બળ ઉદ્ભવે છે કયું તો કે A પરમાણુનું કેન્દ્ર એ B પરમાણુ સોરી A પરમાણુનું કેન્દ્ર એ B પરમાણુના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે એટલે નવું NA EB નવું આકર્ષણ બળ ઉદ્ભવશે સેમ એ જ રીતથી NB એ A પરમાણુના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે એટલે નવું આકર્ષણ બળ ઉદ્ભવશે। આ ઉપરાંત સમાન વિજભાર વચ્ચે અપાકર્ષણ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ થશે તો એ બંને હાઇડ્રોજન પરમાણુ ક્યાં સુધી નજીક આવશે ત્યારે એ સ્થિર હશે તો એના માટેનું અંતર છે 74 PM। જો આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ સંતુલ્ય હોય કારણ કે આકર્ષણ બળ વધારે હોય તો બંને કેન્દ્રો એકબીજામાં સમાઈ જવા
અપાકર્ષણ બળ હોય તો બંને એકબીજાથી દૂર જવા જોઈએ, પણ જ્યારે બંને સંતુલ્ય અવસ્થામાં આવશે ત્યારે એ અણુ સ્થાયી રચના આપશે, અને એના માટેની બંધ લંબાઈ બંને હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર જ્યારે 74 પિકોમીટર હશે ત્યારે આ અણુ એ સ્થાયી રચના પ્રાપ્ત કરે છે। એનો ગ્રાફ પણ તમે વિડિયો ક્લિપમાં જોયો હશે કે જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી દૂર હોય ત્યારે તો કે ત્યારે ઊર્જામાં સતત ઘટાડો થતો એક સમયે નિમ્નતમ ઊર્જા પહોંચે છે અને ત્યારબાદ ઊર્જામાં એ વધારો દર્શાવે છે। તો જે નિમ્નતમ ઊર્જા દર્શાવે છે એ હકીકતમાં જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ 74 પિકોમીટર હશે ત્યારે એ હાઇડ્રોજન સ્થાયી રચના આપે છે। આ રીતે આપણે સંયુક્તતા બંધન માટે હાઇડ્રોજનના ઉદાહરણ દ્વારા સમજી શકીએ। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની અંદર એટલું જ લખાણ લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન ક્લોરાઇડના ઉદાહરણ દ્વારા પીબીડી સમજીએ તો હાઇડ્રોજન અણુ માટેની કક્ષક અને ક્લોરિનની કક્ષક જ્યારે એકબીજા ઉપર ઓવરલેપ થશે એને કારણે HCl સહસંયોજક બંધ બને। આવું ઓવરલેપિંગ એ ત્રણ પ્રકાર હોઈ શકે છે, પોઝિટિવ ઓવરલેપિંગ, નેગેટિવ ઓવરલેપિંગ અને ઝીરો ઓવરલેપિંગ। આ ઓવરલેપિંગને કારણે બે પ્રકારના બંધનું નિર્માણ થશે। જો ઓવરલેપિંગ અક્ષીય હશે તો સિગ્મા બોન્ડ અને સાઇડવાઇઝ છે તો પાઇ। સૌ પ્રથમ વાત કરીએ સિગ્મા બોન્ડ, તો સિગ્મા બંધની વાત કરીએ તો જ્યારે બંને કક્ષકોનું ઓવરલેપિંગ અક્ષ ઉપર થતું હશે ત્યારે એવા પ્રકારના બંધને સિગ્મા બંધ કહેવામાં આવે છે। ત્રણ પ્રકારના એ ઓવરલેપિંગ આપણે સિગ્મા બંધ દ્વારા સમજીએ તો એસ એસ પ્રકારનું કક્ષકોનું, બે અર્ધપૂર્ણ એસ કક્ષકો, એસ અને પી પી કક્ષક। સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, એસ એસ ઓવરલેપિંગ, બે અર્ધપૂર્ણ એસ કક્ષકોનું આંતરકેન્દ્રીય અક્ષ જ્યારે સંમિશ્રણ પામે તો એસ કક્ષક સંમિશ્રણ, એસ પી કક્ષકોનું સંમિશ્રણ, અર્ધપૂર્ણ ભરાયેલી એસ અને બીજા અર્ધપૂર્ણ ભરાયેલી પી કક્ષકો જ્યારે અક્ષ ઉપર સંમિશ્રણ પામે તો એસ પી સંમિશ્રણ કહેવામાં આવે છે, પી પી સંમિશ્રણ। આ પ્રકારનું સંમિશ્રણ એકબીજાથી નજીક જતા પરમાણુની અર્ધપૂર્ણ બે પી કક્ષકો વચ્ચે રચાશે। પાયબંધની વાત કરીએ તો પાયબંધ એ હકીકતમાં અક્ષને લંબ એવી બે કક્ષકો, પી પી કક્ષકો એકબીજાની નજીક આવે ત્યારે એ પાયબંધનું નિર્માણ કરે છે। વિદ્યાર્થી મિત્રો, જે તલ હશે એ તલના ઉપર અને નીચેના ભાગથી પાયબંધ બને છે। જો બંને જ સિગ્મા અને પાયબંધની ચર્ચા કરીએ તો સિગ્માબંધ મજબૂત હોય છે કારણ કે અક્ષ ઉપર તમે જોઈ શકો સંમિશ્રણ થાય છે, જ્યારે પાયબંધ છે એ માત્ર બે કક્ષકોનું નિર્બળ આકર્ષણ છે એટલે પાયબંધ નબળો હોય છે। સિગ્માબંધ મજબૂત જ્યારે પાયબંધ નબળો હોય છે। આમ સિગ્માબંધ એ અક્ષ ઉપરનું સંમિશ્રણ એટલે કે ગાઢ સંમિશ્રણ છે, પાયબંધ એ માત્ર આકર્ષણ છે, એટલે એ બંધની બંને માટેની દર્શાવેલું છે। ક્લોરિન અણુની વાત કરીએ તો બે ક્લોરિનની પી પી કક્ષકો જ્યારે એકબીજાની સાથે સંમિશ્રણ પામે, આ ઉપરાંત બેન્ઝીન જેવા અણુ માટે પણ ચર્ચા કરી શકીએ। મિથેન, એમોનિયા અને પાણીના અણુની અંદર કક્ષકોનું સંમિશ્રણ સમજીએ તો સૌ પ્રથમ મિથેનની અંદર એમોનિયા અને પાણી ત્રણેયની અંદર સંમિશ્રણ આ પ્રમાણે સમજી શકાય। ફર્સ્ટ મિથેન મધ્યસ્થ પરમાણુ કાર્બન છે, એ કાર્બનની ચાર કક્ષકો એસ અને પી, એની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન જોઈએ તો કાર્બન 6 1s2 2s2 2px1 2py1 અને 2pz0। જ્યારે એની ઉત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે એસ કક્ષકમાંનો ઇલેક્ટ્રોન એ પી કક્ષકમાં જાય, જેથી કરીને એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 2px1 2py1 અને 2pz1 થશે। આમ VBT મુજબ ત્રણ પી કક્ષકો અને એક એસ કક્ષકો, હાઇડ્રોજન માટે તો 1s કક્ષકો જ સંમિશ્રણ પામે છે, જેથી કરીને મિથેનની અંદર ત્રણ બંધ એસ પી અને એક બંધ એસ એસ કક્ષકો વચ્ચેનું ઓવરલેપિંગથી થતો હોવો જોઈએ। આ બંધની અંદર ત્રણ બંધ જે છે એ એસ અને પી કક્ષકોનું સંમિશ્રણથી, જ્યારે એક બંધ છે એ એસ એસ કક્ષકોના સંમિશ્રણથી જોવા મળે છે। એટલે આ સંમિશ્રણ તમે બંને ગોળાકાર છે એટલે ગમે જે જગ્યા ઉપર સંમિશ્રણ હોઈ શકે છે। અહીં મિથેનની અંદર આવા પ્રકારના બંધને કારણે ત્રણ બંધ
અને એક બંધ એટલે ત્રણ બંધ એક સમાન હશે જ્યારે એક બંધ એના કરતાં અલગ હોવો જોઈએ. પરંતુ પ્રાયોગિક પ્રયોગો દ્વારા એવું સાબિત થયું છે કે ચારે ચાર બંધ એક સમાન અને ચારે ચાર બંધનો બંધકોણ 109.5 ડિગ્રી હોય છે. આમ વેલેન્સ બોન્ડ થિયરી પાણીનાણુંની અંદર, તો કે પાણીનાણુંની અંદર જો બંધની વાત કરીએ તો 90 ડિગ્રી, એમોનિયાની અંદર ત્રણ બંધ છે તો ત્રણેય એકબીજાને 90 90 90, પરંતુ પ્રાયોગિક દ્વારા એ બંધ સમજાવી શકાતો નથી. વિદ્યાર્થી મિત્રો, વેલેન્સ બોન્ડ થિયરી માટેના કેટલાક અગત્યના મુદ્દા સમજીએ તો ખાસ કરીને આ મુદ્દાઓને આપણે નીટ અને જીની પરીક્ષાઓ માટે અગત્યના હોય છે એટલા માટે ખાસ આપણે નોંધીએ તો પહેલો પોઈન્ટ, બે પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો એ વચ્ચેનું આચ્છાદન, એટલે કે બંને કક્ષકો જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે એકબીજા ઉપર જે સંમિશ્રણ પામે છે, સંમિશ્રણ પામવાની ઘટનાને સમજીએ તો દાખલા તરીકે આ એક પરમાણુની એક કક્ષક અને બીજી કક્ષક જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે એ બંને જે સંમિશ્રણ પામે છે, એકબીજા ઉપર ઓવરલેપિંગ પામે છે, આચ્છાદન પામે છે, એ સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. ખાસ સમજીએ જ્યારે કક્ષકો એકબીજા ઉપર ઓવરલેપિંગ અને એ પણ કેવી અર્ધપૂર્ણ ભરાયેલી, કારણ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે સહસંયોજક બંધ છે વિદ્યાર્થી મિત્રો ભાગીદારીથી બનતો બંધ છે. એક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે, બીજો પરમાણુ એક એક ઇલેક્ટ્રોન, બંને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બને છે. તો એક ઇલેક્ટ્રોન ધરાવતી કોઈ એક કક્ષક અને બીજો એક ઇલેક્ટ્રોન, બે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો જ્યારે એકબીજા ઉપર સંમિશ્રણ પામે, આચ્છાદન પામે, એને કારણે સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. કક્ષકો એવી જ દિશામાં એકબીજાની નજીક આવશે કે જ્યાં એ બંને વચ્ચેનું આચ્છાદન એટલે કે સંમિશ્રણ શક્ય એટલું વધુ થતું હોય, અને આ સહસંયોજક બંધ જે છે એ દિશાકીય હોવાને કારણે વિવિધ પ્રકારના આકારો જોવા મળે છે. દાખલા તરીકે બે કક્ષકોનું સંમિશ્રણ રેખીય રીતે થતું હોય તો એ અણુનો આકાર રેખીય હોય છે. ત્રણ કક્ષકો દ્વારા સહમિશ્રણ સમકલ્ય ત્રિકોણ આકારે બનતું હશે તો એને કારણે એવો આકાર જોવા મળે. આમ સહસંયોજક બંધ એ દિશાકીય ગુણ ધરાવે છે. આચ્છાદનનો વિસ્તારની વાત કરીએ તો આચ્છાદનનો વિસ્તાર એ રાસાયણિક બંધની પ્રબળતા દર્શાવે છે. જેટલું આચ્છાદન એટલે કે કક્ષકોનું સહમિશ્રણ વધુ એટલો બંધ વધારે મજબૂત બને છે. આમ આચ્છાદનનો વિસ્તાર એ રાસાયણિક બંધની પ્રબળતા દર્શાવે છે. અને આ જે આચ્છાદનનો વિસ્તાર છે કેટલાક પરિબળો પર આધાર રાખે છે. એનું પહેલું પરિબળ ખાસ અગત્યનું સમજીએ તો કક્ષકોનો સ્વભાવ. તો પેલા સૌ પ્રથમ વાત કરીએ કે કઈ કક્ષકો એકબીજા ઉપર ઓવરલેપિંગ અથવા સંમિશ્રણ પામે તો કયો બંધ વધારે મજબૂત હશે, તો એમાં પહેલો પણ છે એમનું મૂલ્ય વધે તેમ બંધન ક્ષમતા ઘટે છે. એમનું મૂલ્ય વધે તેમ બંધન ક્ષમતા ઘટે છે. એનો મતલબ એમ કે 1 1 મુખ્ય કોન્ટમાં 1 2 2 2 2 3 અને 3 3 અમે જોઈ શકો કે બંધન ક્ષમતામાં ઘટાડો થાય છે, કારણ કે એનું મૂલ્યમાં વધારો થાય છે. એનું જ ઉદાહરણ નીચે આપ્યું છે કે 1 1 એટલે બે વનસ કક્ષકોનું સંમિશ્રણ પામે તો એમાં બંધ વધારે મજબૂત હોય એઝ કમ્પેર 1 2 વનસ અને 2p 2 2 2s અને 2p. બીજું PD અને F, આપણે જાણીએ છીએ પ્રમાણે પીનો આકાર ડમ્બેલ, ડીનો આકાર ડબલ ડમ્બેલ, અને એ પણ દિશાકીય ગુણ દર્શાવે છે જેથી કરીને એનું સંમિશ્રણ વધુ પામે દિશાકીય હોવાને કારણે. જ્યારે એસ કક્ષક ગોળાકાર છે અને ગોળાકાર છે એટલે એનું સંમિશ્રણ ઓછું પામે છે, અને એટલા જ માટે સૌથી વધારે PP કક્ષકોનું સંમિશ્રણ થશે. ત્યારબાદ એસ અને પી કક્ષકોનું સૌથી ઓછું સંમિશ્રણ હોય તો બે એસ કક્ષકોનું સંમિશ્રણ હોય છે. જો એનનું મૂલ્ય એક સમાન હોય, દાખલા તરીકે આપણે કોઈ કોષ હોય એની અંદર એનનું મૂલ્ય 2 2 2 2 2, તો કોનું સંમિશ્રણ વધારે હોય તો બે પી કક્ષકો 2 2p 2p સેમ આ જ રીતે છે, બંનેનું મૂલ્ય સમાન હોય 2p 2p વચ્ચેનું આચ્છાદન એટલે કે બંધની પ્રબળતા વધારે હોય છે 2s અને 2p કરતાં અને બે 2s 2s કરતાં. તો આ એક પરિબળ થયો અગત્યના મુદ્દા હોવાને કારણે આપણે એને લખી લઈએ. ત્યારબાદ બીજું પરિબળ
आच्छादन स्वभाव विद्यार्थी मित्रों सौमिश्रण स्वभाव की बात करिए तो अक्षीयल सौमिश्रण थतु होने साइडवाइज सौमिश्रण थतु हो तो अक्षीयल सौमिश्रण से सौमिश्रण वधु हो अक्ष पर बे कक्षकों सौमिश्रण थाय तो सौमिश्रण वधारे हो जयरे समांतर एटले बे कक्षकों वच्चे सौमिश्रण थाय सौमिश्रण प्रमाण ओछू हो जो बे अक्षीयल पी कक्षकों सौमिश्रण थत हो तो ये बंध की प्रबलता वधारे हो जयरे साइडवाइज बे पी कक्षकों सौमिश्रण थाय तो એની બંધની પ્રબળતા ઓછી હોય છે અને એના દ્વારા બે બંધનું નિર્માણ થાય સિગ્મા અને પાઈ બંધ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પરમાણુ વચ્ચે પ્રથમ બંધ હંમેશા સિગ્મા બંધ હોય અને જ્યારે બીજો બંધ એ પાઈ બંધ હોય છે વધુ સૌમિશ્રણ કારણ કે અક્ષીય સૌમિશ્રણ દ્વારા બને છે સિગ્મા બંધ ઓછું સૌમિશ્રણ કારણ કે પાર્શ્વ આચ્છાદન છે સાઇડ બાય સાઇડ દ્વારા એનું સૌમિશ્રણ બને છે આ દિશાકીય છે એટલે કે અણુનો આકાર એ સિગ્મા બંધને આધારે નક્કી થાય છે પાઈ બંધ એ અદિશાકીય છે એટલે કે અણુનો આકાર છે પાઈ બંધ દ્વારા નક્કી કરવામાં આવતો નથી આપણે આગળ પણ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરીમાં પણ જોઈ ગયા હતા કે જ્યારે દ્વિબંધ અથવા ત્રિબંધ હોય તો એને અતિયુગ્મ બંધ એટલે કે એકલ બંધ તરીકે ધારો કારણ કે એની અંદર દિશાકીય ગુણ અથવા આકાર જે છે એ માત્ર ને માત્ર સિગ્મા બંધ દ્વારા જ નક્કી થાય છે બે પરમાણુ વચ્ચેનો પ્રથમ બંધ હંમેશા સિગ્મા બંધ હોય અને એના પછીનો બીજો બંધ બનતો હશે એ પાઈ બંધ હશે કેટલાક સૌમિશ્રણની વાત કરીએ તો બે એસ કક્ષકોનું સૌમિશ્રણ થતું હોય આ પ્રકારે બે એસ કક્ષકોનું સૌમિશ્રણ આંશાંતર એસ કક્ષકોનું આ સૌમિશ્રણ થયું અને સ્વનેશનું સૌમિશ્રણ થયું 2s અને 2p વચ્ચેનું સૌમિશ્રણની વાત કરીએ 2s અને 2p વચ્ચેનું સૌમિશ્રણ તો ગોળાકાર અને એની નજીક આ છંદર એ 2s 2p વચ્ચેનું સૌમિશ્રણ અલગ રીતથી અક્ષીય ન હોય અને આ રીતે હોય તો તમે જોઈ શકો છો કે આ અક્ષ આ ગોળાકાર અક્ષ પાર્શ્વ સૌમિશ્રણ જેવું કંઈક અહીંયા તો કાયા એનું સૌમિશ્રણ ઓછું છે આમાં બંનેમાં ધન સૌમિશ્રણ તરીકે ગણતરી કરી શકાય જ્યારે અહીંયા આ શૂન્ય સૌમિશ્રણ છે એ જ રીતે બે પી કક્ષકોનું સૌમિશ્રણ એક આ રીતે હોય અને એને લંબ હોય તો બે કક્ષકોનું સૌમિશ્રણ શૂન્ય સૌમિશ્રણ તરફ દોરી શકાય અહીંયા બંને કક્ષકોનું સૌમિશ્રણ અક્ષીય સૌમિશ્રણ છે અહીંયા બંને કક્ષકો વચ્ચેનું સૌમિશ્રણ અક્ષ ઉપર નથી અક્ષથી પાર્શ્વ એટલે કે સાઇડ વાઇઝ છે એટલે અહીંયા સૌમિશ્રણને આધારે આ અગત્યના મુદ્દાઓ જે છે એ આપણે લખી લઈએ ત્યારબાદ વીબીટીની મર્યાદા તો વીબીટીની સૌ પ્રથમ મર્યાદાની વાત કરીએ તો વીબીટી જે છે એ કોઈ પણ અણુની ભૂમિતિય રચના કારણ કે સૌમિશ્રણ છે કે અણુની ભૂમિતિ દર્શાવતા નથી એ માત્ર ને બંધની પ્રબળતા નક્કી કરે છે વીબીટીની મદદથી ઉદાહરણ દ્વારા સમજી કોઈ ખ્યાલ દાખલા તરીકે મિથેન વીબીટીની મદદથી CH4 અણુની રચનાની વાત કરતા હોય તો CH4 માં કાર્બન સાથે ચાર હાઇડ્રોજન જોડાય કાર્બન ની પોતાની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 1s2 2s2 2px1 2py1 અને 2pz0 ત્રણે મે અલગ અલગ કક્ષકો તો સમશક્તિત્વ છે આ બે માં ઇલેક્ટ્રોન અને અહીંયા 2s માં લીધી છે કાર્બન જ્યારે હાઇડ્રોજન સાથે જોડાશે ત્યારે ઉત્તેજિત અવસ્થામાં આપણે એની બંધનની વાત કરીએ તો 2s માં એક ઇલેક્ટ્રોન 2p y અને 2pz આ ત્રણેની અંદર એક એક ઇલેક્ટ્રોન
અને ચાર હાઇડ્રોજન પરમાણુ એ પોતાના આ એક એક ઇલેક્ટ્રોન સાથે એક હાઇડ્રોજન પરમાણુ અહીંયા ભાગીદારી કરશે એટલે અહીં હાઇડ્રોજન પરમાણુ ભાગીદારી કરે એટલે 1s નો એક ઇલેક્ટ્રોન અહીં બીજો હાઇડ્રોજન અહીં ત્રીજો હાઇડ્રોજન અને અહીં ચોથો હાઇડ્રોજન તો કે આવા પ્રકારની સંરચનાની અંદર એક સહમિશ્રણ છે એ 1s અને 2s વચ્ચેનું સહમિશ્રણ છે અને બાકીના જે ત્રણ સહમિશ્રણ છે એ 1s અને 2p વચ્ચે છે આપણે જાણીએ છીએ પ્રમાણે 1s અને 2s ના સહમિશ્રણ કરતા 1s અને 2p નું સહમિશ્રણ વધુ મજબૂત હોય એટલે એનો મતલબ એમ કહી શકીએ કે CH4 છે તો CH4 માં ત્રણ બંધ વધુ મજબૂત અને એક બંધ નિર્બળ હોવો જોઈએ પણ હકીકતમાં મિથેન ની અંદર ચારે ચાર બંધ છે સમાન બંધ લંબાઈ અને સમાન ઉર્જા ધરાવે છે બંધ લંબાઈ પણ એક સરખી અને બંધની મજબૂતાઈ પણ સમાન છે જે બીબીટી દ્વારા સમજાવી શકાતું નથી આ બીબીટીની મર્યાદા છે નોંધી લઈએ